મોરબીમાં હુંડાઈ શોરૂમની લુખાઓને શરમાવે તેવી દાદાગીરી, વિડીયો થયો વાયરલ. હુંડાઈ કાર ખરીદનાર ગ્રાહકની ફરિયાદ દૂર કરવાને બદલે મારામારી, પોલીસની વરવી ભૂમિકાનો આક્ષેપ. મોરબીમાં હુંડાઈ કંપનીની કાર ખરીદ કરી હોય અને સર્વિસ કે રિપેરિંગ કરાવવા જતા પહેલા 100 વખત વિચારવું પડે તેવો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં નવી નકોર કારનો ફોલ્ટ રિપેર કરવાને બદલે હુંડાઈ શોરૂમના માણસોએ લુખાઓને પણ શરમાવે તેમ ગ્રાહક સાથે મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજનો વિડીયો પણ વાયરલ થયો છે. મોરબી હુંડાઈ શોરૂમના સંચાલકોની દાદાગીરીના કિસ્સામાં બહાર આવેલી વિગતો મુજબ મોરબીના મોહિત મનસુખભાઈ ગોડાસુરાએ નવી હુંડાઈ કાર લીધા બાદ કારમાં ફોલ્ટ આવતા 2 થી 4 વખત રિપેરિંગ માટે કંપનીના સર્વિસ સ્ટેશને ગયા હતા, પરંતુ ઉડાવ જવાબ મળ્યા હતા. બીજી તરફ મોહિત ગોડાસુરા ફરી પાછા 12 તારીખના રોજ હુંડાઈમાં સંતોષકારક રિપેરિંગ કરાવવા માટે જતા કંપનીના માણસોએ ગાડી રિપેર નહીં થાય તેવો રોકડો જવાબ આપતા રોષે ભરાયેલા મોહિતે ગાડી કંપનીના પ્રવેશ દ્વારે જ મૂકી ચાલી પકડતા હુંડાઈ શોરૂમના સંચાલકો લુખાગીરી ઉપર ઉતરી આવતા મોહિતને ઘેરી લઈ કાંટલો પકડી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે ગ્રાહકને સંતોષકારક સેવા આપવાને બદલે લાજવાને બદલે ગાજેલ કંપનીએ મોહિત વિરુદ્ધ સામી ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવતા કંપનીની દાદાગીરી ખુલ્લી પડી છે. સમગ્ર મામલે પોલીસે વરવી ભૂમિકા ભજવ્યાનો પણ આરોપ લાગી રહ્યો છે. આ સંજોગોમાં મોરબીના સમજુ લોકોએ ચેતવું જરૂરી બન્યું છે.